નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે ધરતીનું સ્વર્ગ હિમાલય પોતાના કુદરતી સૌંદર્યને શોભાવી રહ્યા છે કાશ્મીર તેના પાલવમાં આવેલું છે તે પાવનભૂમિ ભારતના સંસ્કૃતના વિદ્વાનોનું સાધના સ્થળ પણ રહ્યું છે તેની પર પ્રકૃતિ વિશેષ કૃપા છે તેથી તેને ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે કાશ્મીરમાં અમરનાથ તથા વૈષ્ણવદેવી એ બે પ્રખ્યાત અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે વૈષ્ણવ દેવી કરતા અમરનાથની યાત્રા અઘરી છે ત્યાં અષાઢ તથા શ્રાવણ મહિનાની પૂનમે વધારે ભીડ હોય છે પઠાણકોટ સુધી રેલ માર્ગ પહોંચ્યા પછી જ્યાં જ્વાળામુખી મંદિર પણ છે તેમાં જમીનમાંથી અગ્નિની નાની જ્યોતિ નીકળે છે જમીનમાંથી નીકળતા વાયુમાં આગ લાગતા આવું દ્રશ્ય ગમે ત્યારે જોઈ શકાય છે જ્વાળામુખી મંદિરને દુર્ગાની શક્તિપીઠોમાં ગણવામાં આવે છે એવું કહેવાય છે કે સતીના શરીરમાં એકાવન ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો બની સતીની જેબ જ્યાં પડી હતી ત્યાં જ્વાળામુખી મંદિર આવેલું છે જમીનમાંથી નીકળતી જ્યોત સળગતી મસાલ જેવી લાગે છે આ ઉપરાંત એ મંદિરના બીજા કેટલીક જગ્યાઓથી પણ નાની મોટી અગ્નિશિખાઓ નીકળે છે પાથલી દીવાલ નજીક ચાર ખૂણાઓમાં એક એક જમણી દીવાલ પાસે એક અને મધ્ય કુંડની દીવાલ પાસે ચાર એમ કુલ દસ જ્યોતિઓના દર્શન થાય છે આ ઉપરાંત કેટલીક કવાળ બીજા જ્યોતિઓ પણ સમય સમયે પ્રગટ થાય છે અને ઓલવાઈ જાય છે મોટી સંખ્યામાં જાય છે અમરનાર્થ સમુદ્રની સપાટીથી ચૌદ હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે ત્યાં સાઈઠ ફૂટ લાંબે ત્રીસ ફૂટ પોળી અને પંદર ફૂટ ઊંચી કુદરતી ગુફા છે તેની અંદર બરફનો એક ઓટલો છે તેની ઉપર શિવલિંગ ને આકૃતિ બરફનું એક લિંગ બને છે ગુફાને નીચે એક નાનકડી જલધારા હોય છે તેને ગમડ ગંગા કહે છે બરફના મોટા લિંગને શિવલિંગ કહે છે તેની નજીકમાં જ બીજા બે નાના બરફના લિંગ બને છે અને તેમને ગણેશ તથા પાર્વતીનું નામ આપવામાં આવે છે ગુફામાં કબૂતરોનું જોડ પણ રહે છે તેમનું એક જ જોડું રહેવાની વાત માત્ર એક લોકવાયકાણ દેવી જમ્મુ થી સાઠ કિલોમીટર વાવ્ય દિશામાં છે ત્યાંની ગુફા અંધારી છે વ્યવસ્થા થઈ જવાના કારણે ત્યાંની યાત્રા ધાર્યા કરતા સરળ થઈ ગઈ છે આસો નવરાત્રિમાં ત્યાં યાત્રીઓની ભારે ભીડ રહે છે ગુફામાં પ્રવેશ કર્યા પછી થોડેક આગળ સરસ્વતી લક્ષ્મી અને કાળીની ત્રણેય મૂર્તિઓ છે તેમની નીચે થઈને એક નાનકડી જલધારા વહે છે તેને બ્રાણ ગંગા કહે છે જોવાલાયક પર્યટન સ્થળો પહેલું દાલ સરોવર ઉલર સરોવર ગુલમર્ગ બાયલગામ શંકરાચાર્ય મંદિર વેનગંગા વગેરે કાશ્મીર બળદગામ તથા હસ્તકલા બહુ જ પ્રખ્યાત છે પ્રસિદ્ધ નગરો શ્રીનગર અનંતનાગ બુડામુલ્લા જમ્મુ કુપવાડા સોપુર બાદીપુરા રાજોપુરી ઉધમપુર પ્રસિદ્ધ બાઘ નિશાંત સાલીમાર મોગલ ગાર્ડન અચબાલ નાસિક વગેરે ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું મનમોહક છે ધાર્મિક વ્યવસાયક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ કાશ્મીર ખૂબ મહત્ત્વનું કાશ્મીરનું સુગંધ કેસર ભારત તથા વિશ્વમાં પ્રખ્યાત છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ